લઈને રહેતી પત્ની પર ગુસ્સે ભરાયેલા હત્યા કરી આપણા સમાજમાં ભલે સ્ત્રીને સમોવડી ગણવામાં આવતી હોય તેમ છતાં આપણે ત્યાં આજે પણ આપણા સભ્ય સમાજમાં સ્ત્રીઓ ઉપર અત્યાચારના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા આજે પણ સ્ત્રીઓ ઉપર દહેજ શારીરિક માનસિક ત્રાસ તેમજ બળાત્કાર અને હત્યા સહિતના ગુના આચરવામાં આવતા રહે છે જ્યારે સંબંધોમાં તિરાડ પડે છે ત્યારે આપણો નજીકનો અને સૌથી વહાલો પણ આપણને દુશ્મન લાગવા લાગે છે અને વર્તમાન સમયમાં બધા સંબંધ ભૂલીને વ્યક્તિ કોઈ પણ હદ વટાવી જાય છે આવો જ કંઈક જેતપુરમાં બન્યું છે કે જ્યાં લાંબુ લગ્ન જીવન અનેક હસ્તો પરિવાર બરબાદ થયો અહી એક પતિએ તેની છૂટાછેડા લઈને રહેતી પત્નીને મોતને ઘાટ ઉતારી પરિવારને બરબાદ કરી નાખ્યો સમગ્ર પાયલ સાથે માતા પ્રસન્ન બેન શાંતુભાઈ કહોર અહીં થોડા સમયથી રહેતા હતા કાલે સવારે નવ ની આસપાસ તેઓ ઘરે શાંતિથી સુતા હતા અને તેમના ઘરે તેમનો પૂર્વ પતિ અને ભત્રી આવ્યો અને ત્યાર બાદ પ્રસન્નબેન સાથે બોલાચાલી કરી હતી જે બાદ રોષે ભરાઈ જતા ભત્રીજા અને પૂર્વપતિએ પ્રસન્નબેન ઉપર છરી સાથે તૂટી પડ્યા અને આડી ધડ છરીના ઘા માર્યા હતા જેમાં પેટના ભાગે અને શરીર ઉપર લાગેલા છરીના ઘા સહન ન થતા પ્રસન્નબેન ઢળી પડ્યા હતા જો કે તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ ત્યાં તેમનું મોત થઈ ગયું ઘરની અંદર ઓરડામાં સૂતેલા પ્રસન્નબેનની પુત્રી પાયલ અને પુત્ર રવિરાજને બહારનો અવાજ આવતા

પૂર્વપતિ શાંતુ અને કરી ની બહાર નીકળ્યા ત્યારે ભત્રીજો શિવરાજ જોવા મળ્યો હતો અને પછી તે બંને એક બાઈક પરથી ત્યાં ફરાર થઈ ગયા હતા મૃતક પ્રસન્ન ના લગ્ન શાંતુભાઈ કહોર સાથે થયા હતા

પરિવાર વેર થવા સાથે બે નાદાન નો ઘારા થયા છે જેતપુર સીટી ના એક ગુજરાતીની વાડી વિસ્તાર છે ત્યાં બે દિવસ પહેલા એક બનાવ બને જેમાં એક મહિલા ઉપર જે છે એમના જે હસબન્ડ હતા જેના સાથે ડાયવોર્સ થઈ ગયા છે એ અને એના સાથે બીજામાં એક વ્યક્તિ એ બે લોકો આવીને એના ઘરમાં મહિલાના ઘરમાં છરીથી એના શરીરના અલગ અલગ ભાગ ઉપર હુમલો કરીને એની મૃત્યુ નિપજાવેલ છે જે બે લોકો આ કૃત્ય કરેલ એનું નામ છે શાંતુબા લખુબા કહોર અને શિવરાજ ગોલણ કહોર એ આ જો બનાવ બનેલ છે આ બનાવનો કારણ જે પ્રાથમિક રીતે જાણવા મળે કે એ જે આરોપી છે એ લોકોને મહિલાને કોઈ ચારિત્ર ઉપર શંકા હોય એના લીધે આ જે છે કૃત્ય નિપજાવેલ છે જ્યારે ગુનો દાખલ થયો તો મારે સિટી પોલીસની અલગ અલગ ટીમો આરોપીને શોધવા માટે લાગે અને ગઈકાલે રાત્રે જે છે આરોપીને હસ્તગત કરેલ છે અને અત્યારે આરોપીને અટક કરીને અને પછી જે છે ચાલુ છે છે આ જે તેના છૂટાછેડા પણ થઈ ગયા હતા એ પણ ક્યાંક વાત સામે આવી એ જે બંને હસબન્ડ વાઇફ હતા એ લોકોના લગભગ ત્રણ ચાર મહિના પહેલા છૂટાછેડા થઈ ગયા છે અને બીજી જો વાત કરીએ કે આજે આરોપી છે કોઈ ગુનેગાર છે કે શું છે આ આરોપી જે છે અત્યારે એ લોકોને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે અને હવે આગળની જે કાર્યવાહી ચાલશે એમાં રિમાન્ડ પણ લેવામાં આવશે અને બીજી પણ જે પૂછપરછ કરવાની હોય તો આ બધી વસ્તુમાં આગળમાં ખબર પડશે જેની છોકરી છે જેના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે તેને મમ્મીને અને પરની આગલી જે પત્ની છે તેને પણ મારી નાખવામાં આ લોકો દ્વારા આવી છે આ આ વસ્તુ જે ધ્યાનમાં આવી છે એની પણ તપાસ કરવામાં આવશે બીએસએન ટીવી ન્યૂઝ સાથે મનીષ કવા જેતપુર